નમસ્કાર, ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટી એટલે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા મંડળ હેઠળ નવી ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીની આ ઓફિશિયલ વેબસાઇટ છે. તમે ત્યાં પણ ભરતીની નોટિફિકેશન PDF ડાઉનલોડ કરી શકશો. તમે અહીંયા વેબસાઇટ ઉપર ઇન્ટરફેસ નીચન કરશો એટલે તમને અહીંયા લેટેસ્ટ ન્યૂઝમાં ભરતી અંગેની નોટિફિકેશન જોવા મળશે. તમે ઇંગ્લિશ વર્ઝન અને ગુજરાતી વર્ઝનમાં PDF ડાઉનલોડ કરી શકશો. અને અહીં એડવર્ટાઇઝમેન્ટ ફોર સેક્ટર મેનેજર, કન્સલ્ટ, ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર, ફિલ્ડ એન્જિનિયરની અહીંયા નોટિફિકેશન તમે જોઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે આ ભરતી અંગેની તમામ જાણકારી મેળવીએ. મિત્રો, એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો, તમે જોઈ શકો છો આ ભરતીની આ ઓફિશિયલ નોટિફિકેશન છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંતા મંડળ હેઠળની આ ભરતીની નોટિફિકેશન છે, જેમાં તમારું સિલેક્શન વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું આ ભરતીમાં સિલેક્શન કરવામાં આવશે. અને આ ભરતી 11 માસના કરાર આધારિત ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. તો સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો સેક્ટર મેનેજરની પોસ્ટ માટેની આ ભરતી છે, જેની લાયકાત રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટલ સાયન્સ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ તો તમે આ ભરતીમાં અપ્લાય કરી શકશો. સાથે જ પગાર ધોરણની વાત કરીએ તો 35,000 પર મંથ તમને પગાર ચૂકવવામાં આવશે. બીજી પોસ્ટ છે સલાહકાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી અથવા પ્રોજેક્ટ અધિકારીની પોસ્ટ પર ભરતી છે, જેમાં લાયકાત રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં MTech, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં MSc અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં MA થયેલા હોવા જોઈએ, જેનો પગાર રહેશે 25,000 પર મંથ તમને પગાર ચૂકવવામાં આવશે. ત્રીજી પોસ્ટ છે ફિલ્ડ એન્જિનિયરિંગ, જેની લાયકાત રહેશે BE, BTech ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, BTech સેટેલાઇટ ફોન અને VSAT નું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને VSAT ના હેન્ડલિંગનો અનુભવ પસંદ કરવામાં આવશે. એટલે તમને જો VSAT નો હેન્ડલિંગનો અનુભવ આવશે તો તમને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે, જેનો પગાર ધોરણ રહેશે 14,000 પર મંથ તમને પગાર આપવામાં આવશે. હવે તમે જો આ ભરતીમાં રસ ધરાવો છો તો 15/7/2020 લઈને 31/7/2020 સુધી તમે આ ભરતીમાં અપ્લાય કરી શકશો. તમે ઓનલાઈન અપ્લાય તમે job.gsdma.org પર તમે 15/7/2020 થી 31/7/2020 સુધી તમે ઓનલાઈન અપ્લાય કરવાની રહેશે. સાથે જ અન્ય સૂચનાઓમાં ગુજરાતી, અંગ્રેજી તેમજ હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ કોમ્પ્યુટર તેમજ MS Office નું પણ કામ તમને આવડવું જોઈએ એટલે કે જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે ઈમેલ દ્વારા તમને બોલાવવામાં આવશે. તો તમે ઓનલાઈન અપ્લાય કરવાની રહેશે અને આ ભરતી 11 માસના કરાર આધારિત ભરતી છે, જે તમે job.gsdma.org પર તમે ઓનલાઈન 15 તારીખથી કરી શકશો, જેની છેલ્લી તારીખ રહેશે 31/7/2020 સુધી. આ ભરતી છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા મંડળ સત્તા મંડળ હેઠળની આ ભરતી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો. થેન્ક યુ.